અને ઓલરેડી એટલા બધા બંગલોઝના પ્રોજેક્ટ અત્યારે અહીંયા આગળ ચાલી રહ્યા છે. ફર્સ્ટ હોમના, વીકેન્ડ હોમના પહેલાં હતા એ બધા હવે ફર્સ્ટ હોમમાં કન્વર્ટ થઈ રહ્યા છે. અને લગભગ લગભગ આવનારા થોડાક જ વર્ષમાં અહીંયા 3000 બંગલા બની જશે એવું પ્રોજેક્શન છે. એટલે પોશ એરિયા ભવિષ્યનો જે છે એ કોલટ થાય. અને નવા જે રોડ રસ્તા બની રહ્યા છે, ગોકુલધામની પાછળથી એક નવો રોડ આવી રહ્યો છે, ત્યાંથી સાઈડમાંથી બીજો રોડ જઈ રહ્યો છે, એ મોટા રોડ છે એટલે કનેક્ટિવિટીનો ઇસ્યુ નથી. અને અમારો આ પરમ ગ્રીન છે, અહીંયાથી 2.5 કિલોમીટરમાં તમે નેશનલ હાઈવે ટચ થઈ શકો છો. એટલે આ બધું કનેક્ટિવિટી વાઇઝ બહુ સારું છે કોલટ. અને ગામની વસ્તી સારી છે. અને આગળ જતા બધા જે અમદાવાદના સારા સારા ડેવલપર્સ છે એ લોકોના બધાના બંગલોઝના પ્રોજેક્ટ અહીંયા આવી રહ્યા છે અને વાયેબલ બી છે. તમે જે પરમ ગ્રીનની વાત કરી, આ પરમ દ્રષ્ટિની સામેની જગ્યાએ તમારી પરમ દ્રષ્ટિ અમારી જે છે એક્ઝેક્ટ એની સામે અમે નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. એ આ પરમ ગ્રીનના સક્સેસ પછી અમને એનું અમને સાહસ થયું અને અમે એ પરમ દ્રષ્ટિ લોન્ચ કર્યું છે. તમે જે રોડ રસ્તાની વાત કરી રહ્યા છો, કઈ સાઇઝના રોડ રસ્તા અહીંયા બની રહ્યા છે? કારણ કે જે અત્યારની સ્થિતિ છે એ મુજબ તો રોડ રસ્તા અત્યારે સાંકડા છે, પણ નવી જે પ્રપોઝ ટીપી છે એ મુજબ કઈ ટાઉન પ્લાનિંગ હજી અવડામાં કોલટ નથી આવ્યું. પણ જે બે રોડ અત્યારે નકશામાં બતાવી રહ્યા છે એ 36 મીટરના બે રોડ અત્યારે આવી રહ્યા છે. પછી ટાઉન પ્લાનિંગ થશે ત્યારે રોડ બધા એનાથી બી મોટા રોડ કદાચ આવી શકે છે. રિંગ રોડ પ્રપોઝ જે છે કોલટ ગામમાંથી અત્યારે મેપમાં જે ગવર્મેન્ટના રેકોર્ડ છે એમાં પ્રપોઝ રિંગ રોડ જે છે એ બતાવી રહ્યો છે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે જેને ભવિષ્ય માટે લાર્જ સાઇઝ પ્લોટ અને લાર્જ સાઇઝ બંગલોની યોજના હોય એવા લોકો માટે આ જગ્યા અત્યારે બહુ સારી છે. કારણ કે આ સાઇઝના પ્લોટ્સ ને આ સાઇઝના બંગલોઝ માટે હવે અમદાવાદ સિટીની અંદર તો જગ્યા મળી શકે એવી શક્યતા જ નથી. અને